સર્વે સર્વે કથા વાર્તા માત્ર શ્રવણ માટેનો વિષય નથી જેમ દવા જોવા માટે નથી દવા લેવા માટે છે દવા જોવાથી રોગ ન માટે દવાને લેવાથી રોગ મટે છે એમ કથા વાર્તા માત્ર સાંભળવાથી આપણી પ્રગતિ નહીં થાય અંદર આપણે અનેક રોગોથી ઘેરાયેલા છીએ અનેક દોષોથી ઘેરાયેલા છીએ પરંતુ એ માત્ર કથા વાર્તાના શ્રવણથી એ દોષ સ્વભાવ નહીં ટળે સાંભળ્યા પછી સમજ્યા પછી મહારાજના મોટાના અભિપ્રાયોને આપણે અનુસરવો પડશે અને તો જ આપણી દિન પ્રતિદિન પ્રગતિ થાય ડોક્ટર ગમે એટલી સલાહ આપશે કે આમ કરો આમ કરો આમ કરો આમ કરશો તો સારું થશે આમ કરશો તો સારું થશે પરંતુ દર્દીને જ્યાં સુધી એમ ન થાય કે મારે કરવું જ છે ત્યાં સુધી ગમે તેવો શ્રેષ્ઠ ડોક્ટર હશે છતાંય એ ડોક્ટર નાપાસ થશે ફેલ જશે અમુક તો અહીંયા પણ આપણે એક હોસ્પિટલ જ છે એમાં આપણે એડમિટ થયા છીએ આપણને દેહના રોગ અને એને ટાળવાની ત્વરા જો જાગે છે તો આપણે ડોક્ટરની એટલી સિન્સિયરલી એની એડવાઇઝને આપણે ફોલો કરીએ છીએ દવાને સ્ટ્રીક્ટલી દવા લેતા હોઈએ છીએ ડોક્ટરે કહ્યું કે આ ત્રણ ગોળી સવાર બપોર સાંજ લેવાની તો આપણે લઈએ જ યાદ કરીને લઈએ જો આપણને એમ નક્કી હોય કે મારે મારો રોગ ટાળવો છે તો ડિપેન્ડ એ આધાર રાખે છે આપણી પોતાની ઈચ્છા શક્તિ ઉપર આપણી ઈચ્છાશક્તિ કેટલી પ્રબળ છે એની ઉપર ડિપેન્ડ કરે છે સેવકને હમણાં પેલો થોડો સોલ્જરનો દુખાવો હતો પંદર દિવસ પહેલા વધુ હતો એક ડોક્ટર પાસે ગયા એટલે એમણે કહ્યું સ્વામીજી કઈ તકલીફ નથી ચિંતા ના કરશો એમણે મને દસ બાર પ્રકારની બતાવી અમે લોકોએ કીધું કે સાહેબ તમે કરો છો તમે કરો નહીં અમે રેકોર્ડ કરી લઈએ એટલે કેમેરામાં રેકોર્ડ કરી લીધું એમણે કહ્યું કે તમે દિવસમાં ચાર વખત કરવાની વીસ વીસ મિનિટ કરવાની જો આમાં ઓછું કરશો તો તમને ફાયદો નહીં થાય અમે એને કેમેરામાં કેચઅપ કરી લીધું એમણે જે કર્યું એ કે આ રીતે જ કરજો કેમ કેમેરામાં લઈ લીધો કહો લઈ શકશો બદલાઈ ના જાય ઘણી વખત બતાવ્યું હોય જુદું ને આપણે પાછા કરવા માંડીએ જુદું તો આ ફેર ના પડે એમણે કહ્યું તો ચાર વખત કરજો હવે મારે રોગ મટાડવો જ હોય જો હું એનાથી થાક્યો કંટાળ્યો હોય અને મારે રોગ મટાડવો જ હોય તો શું કરવું જોઈએ કહો એણે કહ્યું એમ અક્ષર સહ પાલન કરવું જોઈએ એમણે કહ્યું કે દિવસમાં પાંચ સાત વખત તમે આઈસ પેડ મૂકજો એમણે કહ્યું કે સ્વામીજી દર ત્રણ કલાકે ચાર કલાકે એક્સરસાઇઝ કરજો આ પ્રમાણે જ કરજો તો શરૂઆતમાં બે ત્રણ દિવસ તો રીત સરે કેમેરો ટીચરનો ઉભો રાખો એ પ્રમાણે થાય છે ને ચેક કરો આઈસ પેડ મૂકવાનું સામે ચાલીને યાદ કરો પણ એ બધું કરવાની આધારશાની ઉપર છે મારી પોતાની ઈચ્છા શક્તિ ઉપર આધાર છે

વિડિયોગ્રાફી કરાવીને મોકલ્યું કે બરાબર થાય છે ને જરા ચેક કરી આવો જાઓ સાહેબે કહ્યું બરાબર છે મુક્તો આ બધું ક્યારે થયું મારી પોતાની કરવાની ગરજ અને ભૂખ હતી એટલે સાચી વાત છે બધા તમે એગ્રી છો આ વિચાર સાથે આપણે અહીંયા એવા જ હેતુથી બેઠા છીએ અમે ગમે એટલી તમને એડવાઇસ આપશું અમે પણ એ ડોક્ટર તરીકે બેઠા છીએ આપણે બધા દર્દી તરીકે બેઠા છીએ અહીંયાથી જે વાત થાય એ માત્ર વાત વાત રાખશો તો નહીં ચાલે વાતને યાદ રાખશો તોય નહીં ચાલે એને તમે મોઢે કરી નાખશો તોય નહીં ચાલે શું કરવું પડશે એને એપ્લાય કરવું પડશે અને ટુ ધી વર્ડ જેમ પેલા ડોક્ટરે કહ્યું કે આ પ્રમાણે જ કરવાનું તો આપણે એ પ્રમાણે જ કરીએ છીએ એને ફોલો થઈએ છીએ થવું જ પડે કોઈ પણ પેશન્ટે જો પોતાનો રોગ મટાડવો હોય તો એને ડોક્ટરની સૂચના પ્રમાણે એની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે સ્ટ્રિક્ટલી એને ફોલો થવું પડે એ મુક્તો આપ સૌને વિનંતી કરો છો કે આપ બધા અહીંયા આપણે બેઠા છીએ અમારો બહુ મોટો અફસોસ સાથે હું કહું છું અફસોસ સાથે કહું છું કે આપણે બધું સાંભળીએ છીએ બધું જાણીએ છીએ પરંતુ દુઃખ વાત એ છે કે આપણે અહીંથી ઉઠ્યા પછી એને ફોલો નથી કરતા એને આપણે એનો અમલ નથી કરતા અને એટલે આપણે જેવા છીએ એવા રહીએ છીએ તો માત્ર સાંભળવાનો વિષય નથી યાદ રાખવાનો વિષય નથી શબ્દ શબ્દ પકડો અને જે એ પ્રમાણે સાંભળ્યા પછી જાણ્યા પછી એને ભલે એક દિવસે ન થાય તો કઈ નહીં એક દિવસે કઈ એક્સરસાઇઝ કરવાથી રોગ ના મટી જાય સતત કન્ટિન્યુટી ચાલુ રાખવી પડે દસ દિવસ પંદર દિવસ મહિનો બે મહિના શ્રદ્ધાને ધીરજ રાખીને મનવું પડે ભાઈ એમ તમને વિનંતી કરું છું આ સત્સંગ છે મુમુક્ષુ ક્યાં જુદો પડે છે ભક્ત અને મુમુક્ષુમાં તફાવત ક્યાં છે જે કથામાં આવતો જ નથી સત્સંગમાં આવતો જ નથી સત્સંગ સાંભળતો જ નથી એ અભક્ત છે સત્સંગમાં આવીને બેસે છે સાંભળે છે ઇન્ટરેસ્ટ પૂર્વક સાંભળે છે અરે લખે છે એ બધા ભક્ત છે મુમુક્ષુ ક્યાં જુદો પડે છે કે એ જે પ્રમાણે સૂચના આપવામાં આવી ભગવાનના અભિપ્રાયો મહારાજના અભિપ્રાયો મોટા પુરુષના અભિપ્રાયો એમની આજ્ઞા આપણા માટે એમને સેવેલી આશાઓ આપણને બતાવેલી દવા એમના અભિપ્રાય એટલે આપણી દવા છે આત્માની દવા છે અને એને સ્ટ્રીકલી લેવાનું ચાલુ કરી દે એ હું સાંભળીને બેસી ના રે તત્પરતાથી ચાલુ કરી દે મારે પ્રમાણે કરવું જ પડશે મૂકતો એના માટે આ સભાઓ છે સત્સંગ છે પૂનમની સભાઓ એવાઈપી એવીપી આ બધું આપણે એના માટે છે એટલે મૂકતો વિનંતી કરું છું કે જે કંઈ સાંભળો એને અમલમાં મૂકજો નહીતર આપણા કોઈ રોગ નહીં મટે આપણી કોઈ પ્રગતિ નહીં થાય આ જ મુમુક્ષનું લક્ષણ છે કે એને આ પ્રમાણે કરવું જ પડે મૂકતો આજે આપણે મુમુક્ષતાના આ વર્ષના ચાર લક્ષ્યાંકો આપવામાં આવ્યા છે એમાંનો ચોથો લક્ષ્યાંક પહેલી તારીખથી આખો જૂન મહિનો આપણે જેનો અમલ કરવાનો છે બે દિવસ જ આ મહિનાના છે આ મહિનાનો લક્ષ્યાંક રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ વખાણ નહીં પણ વઢવું ગમાડીએ આ મહિનાનો આપણો લક્ષ્યાંક એ છે કેટલાની યાદ છે કેટલાય ગમાડવાનું શરૂ કર્યું છે ખબર ક્યારે પડે તો કરે ત્યારે સામે રોકણી ટોકણી કરે ને વઢે ને ત્યારે ખબર પડે અત્યારે તો આંગળી ઊંચી થાય કારણ કે અત્યારે કોઈ વઢતું નથી તમને પણ જયારે સામે ચાલીને આપણને કોઈક વઢે વખાણે નહીં કારણ કે વખાણ એ આપણો જન્મ જન્મનો શોખ છે કોઈ વખાણ કરે અને એ ગમે તો આપણો જન્મો જન્મનો શોખ છે અને એ આપણે અગાઉ કહ્યું હતું આ આઈટમ એવી છે એવી સ્વાદિષ્ટ આઈટમ છે કે દુનિયાની કોઈ વ્યક્તિને કોઈ પશુને કોઈ પક્ષીને કોઈને ન ભાવે એવું બને જ નહીં બોલો બીજી આઈટમ તો બધી તમે જો કોકને ભાવે ને કોકને ના ભાવે કારાનું શાક કોકને ભાવે ને કોકને ના ભાવે કંકોડાનું ભાવે ને કોકને ના ભાવે ગુલાબ જાંબુ કોકને ભાવે ને કોકને ના ભાવે બને અમારે હમણાં એક શિબિર હતી ત્યાં ગુલાબજાંબુ હતું તો બધા કે બહુ સારું ગુલાબજાંબુ છે બહુ સારું લો પણ હાથ આઠે પાંચસો જણ માં પાંચ જણા એવા નીકળ્યા સ્વયં પ્લીઝ એક જ આપો એક જ અને ઘણા એવા નીકળ્યા હું ચાર ચાર આપતો કે સ્વયં બીજા બે તેને આપો ને એવાય નીકળ્યા મૂકતો દરેક વસ્તુ દરેક આઈટમ કોઈને ભાવે ન ભાવે પરંતુ વખાણ એક એવી આઈટમ છે કે બધી વ્યક્તિને ભાવે અને જેને ન ભાવે એ હું મુકશું જેને વખાણ ન ભાવે એ મોક્ષનો યારી કહેવાય ભગવાનના રાજીપાનો પાત્ર કહેવાય એ આ માર્ગે ચાલ્યો કહેવાય અને આ મહિનાનો આપણો ટાર્ગેટ એ હતો કે વખાણ ન ગમાડો કોઈ રોકે ટોકે ગમાડો કોઈ વઢે ગમાડો આખી ઊંધી દિશા છે માનવ સહજ સ્વભાવથી આખી ઊંધી દિશા તરફ લઈ જવામાં આવે છે હમ તાકાત છે કોઈ આપણને રોકી ટોકી શકે છે કોઈ જન્મ્યો છે કે આપણને રોકી ટોકી શકે ને એમાં વઢી શકે આજના નાના છોકરાઓ નથી રોકાતા ટોકાતા ભાઈ એમને નથી વધાતા તમારા યુવાન કિશોરો યુવાનો પંદર વર્ષ ના થાય પછી બાપની તાકાત નથી દીકરા દીકરીઓ વઢી શકે રોકી શકે તો તમને તો કોણ રોકી ટોકી શકે વડીલો ને તો છે કોઈ જન્મ્યો છે હવે અહિયાં આ વખત આપણનો એ આપણને એ આપવામાં આવ્યો કે ભાઈ રોકણી ટોકણી ગમાડો કોઈ વઢે ગમાડો ઈચ્છો કોઈને કહી રાખો કે મને રોકજો ટોકજો વઢજો કે જેનાથી આપણી મુમુક્ષતા પ્રગટે અને રોકણી ટોકણી એ બ્રેક છે જેમ બ્રેક વગરની ગાડી એક્સિડન્ટ કરે પોતે મરે અને બીજાને મારે એમ રોકણી ટોકણી છે એક જાતની બ્રેક છે અને એ બ્રેક જેને મારતા આવડે એ મુમુખ શું કહેવાય ખો મહિનો સંતો દ્વારા સંકલ્પ સભાઓ દ્વારા આપણે એનો લાભ લીધો છે કેટલો તમે સાંભળ્યા પછી કેટલો અમલ કર્યો એ બધું તમારી ઉપર છોડો છો આવતા મહિનાનો જૂન મહિનાનો આપણો ટાર્ગેટ છે વિષયાનંદી મટી અને બ્રહ્માનંદી થઈએ કયો ટાર્ગેટ છે આપણો વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ પેલું તો થોડું સમજાય એવું છે આ વાક્ય સમજાય એવું નથી આ શું મારું બેટું વિષયાનંદી એટલે શું ને બ્રહ્માનંદી એટલે શું આ વાક્ય સમજાયું નથી પેલું રોકણી ટોકણી તો તમે કોકને કરી હોય ને એટલે તમને ખ્યાલ એ હોય આપણે કોકને કરવા પાછળ બહુ ટેવાયેલા હોય છે રોકણી ટોકણી કરવાનું તો બહુ ગમે સહન કરાય નહીં આપણાથી આપણને કોઈ કરે ના ગમે બાકી આપણે કરવા તો ટેવાયેલા જ છો સાચી વાત છે આ બધા એમાં એક વ્યક્તિ બોલો આંગળી ઊંચી નહીં કરી શકે કે જે રોકણી ટોકણી કરતા નહીં હોય કેટલાય કરેલી છે આજ સુધી કોઈને રોકણી ટોકણી કરી હોય એવા કેટલા છો કોક નહીં તે નોકર ચાકરની તો કરી હોય ને છોકરા આગળ આપણું ઉપજતું ના હોય ઘરવાળા આગળ ઉપજતું ના હોય પણ છે નોકર ચાકરને તો કરી હોય ને ચાલો કેટલા છે મુક્ત એવા કે જેને રોકણી ટોકણી કરી હોય તમને કરેલી હા તો આમ કરો આંગળી તમારે તો બહુ કરવી પડતી હશે જેને જાજા માણા જોડે કામ લેવાનું હોય એને બહુ કરવી પડે પરંતુ એટલે તમને અનુભવ છે કે રોકણી ટોકણી કોને કહેવાય એ ખબર પડે કે આ રોકણી ટોકણી કેવાય આ વઢિયા કેવાય કોઈ કરી ના શકે પણ કરી તો આપણે કરવામાં તો બહુ મજા આવે આપણને પણ આ વિષય આજનો વિષય એવો છે કે વિષયા આનંદી મટીને બ્રહ્માનંદી થઈએ પેલું વિષય આનંદી એટલે શું પછી બીજો શબ્દ વચ્ચે કઈ નથી મૂક્યો પણ ભજનાનંદી અને ત્રીજો બ્રહ્માનંદી આ ત્રણ શબ્દો છે ગુણાયતાન સ્વામી સ્વામીની વાતોમાં એક બહુ અદભુત આના ઉપર એક વાત આવે છે સ્વામી કે વિષયાનંદી જગત હે સ્વામી બહુ સરસ એક પંક્તિ બનાવી છે વિષયાનંદી જગત હે ભજનાનંદી ભક્ત અને બ્રહ્માનંદી મુક્ત આ ત્રણેયની વ્યાખ્યા કરી નાખી શું શબ્દ વાપર્યો વિષયાનંદી જગત જગત એટલે જગતનો જીવ જે જગતનો જીવ હોય ને એને વિષયમાં આનંદ આવે ભજનાનંદી ભક્ત છે જેને ભજન ભક્તિમાં આનંદ આવે ને ભક્ત કહેવાય અને જેને બ્રહ્મમાં આનંદ આવે બ્રહ્મ એટલે ભગવાન એ બ્રહ્મ એટલે ભગવાન ભગવાનની મૂર્તિનો આનંદ જેને આવે અથવા તો એ આનંદ માટે જે પ્રયત્ન કરે એ બ્રહ્માનંદી કહેવાય જે વિષયના આનંદ માટે વિષયના સુખ માટે પ્રયત્ન કરે એ જગતનો જીવ કહેવાય જે ભજન ભક્તિમાં છે ને એ ધૂન ચાલતી હોય ભજન ચાલતું હોય માળા માન ભગવાન ભજવા માન ધ્યાન માન ભજન માન કીર્તન બોલવામાં પ્રાર્થના કરવામાં હાથમાં પછી પછી માળા ફેરવવામાં નહીં બાર કલાકની ધૂન હોય ને એમાં મજા આવે આ બધા ભક્ત કહેવાય ભજનાનંદી છે અને ત્રીજો કીધો બ્રહ્માનંદી મુક્તનું લક્ષણ શું તો જેને બ્રહ્મનો આનંદ આવે બ્રહ્મના આનંદ માટે પ્રયત્ન કરે બ્રહ્મ એટલે ભગવાન જેને ભગવાનની મૂર્તિના આનંદ માટે જે ભગવાનના મૂર્તિના સુખ માટે જે યત્ન કરે એને મુક્ત કહેવાય હવે આપ સૌને હું પ્રશ્ન પૂછું કે આ ત્રણ કેટેગરીમાંથી તમને પસંદ કરવાની કીધી હોય કે તમે આ ત્રણમાંથી એક પસંદ કરો ભક્ત થવું છે જગતના જીવ રહેવું છે આપણે ભક્ત કે મુક્ત આ ત્રણમાંથી પસંદગી કરવાની છે ચલો કેટલા જગતના જીવ રહેવામાં તૈયાર છો આંગળી ઊંચી કરો જગતના જીવમાં એ કેટેગરીમાં રહેવાની કેટલાની તૈયારી છે આંગળી ઊંચી કરો કોઈ નહીં કોઈ નહીં ધન્યવાદ તાળી પાડો સારી વાત કહેવાય તૈયારી નથી જગતના જીવમાં રહેવાની તૈયારી નથી હો પરંતુ વિષયનો આનંદ છોડવાની તૈયારી નથી તકલીફ ત્યાં છે રહેવું છે લાવવો છે બોર્ડમાં નંબર પણ હાથમાં ચોપડી ઝાલવાની તૈયારી નથી બોલો આ એને જે વાત તમે કરો છો બધા કોઈને પૂછ્યું હોય ભાઈ કેટલા બોર્ડમાં નંબર લાવવો બોલો પચી પચાસ હો આંગળી ઊંચી છોડવું પડે એ તૈયારી નથી એમ તમે બધા એમ વિચારો છો કે આપણે જગતના જીવમાં રહેવું નથી આપણે એમાં નથી પરંતુ વિષય આનંદ છોડવાની તૈયારી નથી એમાં તમે બધા એની પાછળ લટ્ટુ થઈને પડો છો બોલો લટ્ટુ થઈને સવારથી રાત સુધી તમારો મોટા ભાગનો સમય એને એની પાછળ જાય છે આ વાત સાચી ખોટી ક જોઈ કેટલા સાચી માનો છો હવે લખણ છે આપણા જીવના લક્ષણ નથી કહેતો લખણ લખણ છે જીવના અને એના માટેની તૈયારી છે આ વિષયનો જે વિષય માટે પ્રયત્ન કરે હવે વિષય એટલે શું પ્રયત્ન પ્રશ્ન એ થાય વિષય એટલે શું અહીં કોઈ સ્કૂલમાં આવતા વિષયની વાત નથી કે મેથ્સ ને સાયન્સ ને ફિઝિક્સ ને કેમેસ્ટ્રી ને એસ ને ઇંગ્લિશ ને ગુજરાતી ને હિન્દી ને સંસ્કૃત ને કોમ્પ્યુટર આ એ વિષયની વાત નથી હો વિષય એટલે શું પ્રશ્ન થાય વિષય કોને કહેવાય અને વિષયનો આનંદ કોને કહેવાય મુક્તો બહુ ધ્યાનથી સાંભળજો બે શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો આજે આપણે બે શબ્દો ઉપર વિષય આનો આનંદ કોને કહેવાય અને એ જીવો માટે છે આપણા માટે નથી એના બે શબ્દો સમજો બરાબર એક સુખ બે પ્રકારના છે એક ભૌતિક સુખ છે એક ભૌતિક સુખ છે ભૌતિક સુખના બીજા નામો લૌકિક સુખ કો ભૌતિક સુખ કો લૌકિક સુખ કો માયિક સુખ કો જગતનું સુખ કો વિષયનું સુખ કો આ બધા જ એના વૈકલ્પિક શબ્દો છે જેમ પાણી કો જલ કો ભૂ કો વોટર કો આ બધા જ એકનું એક જ છે ચાવલ કો ચોખા કો રાઈસ કો બધું એકનું એક જ છે એમ ભૌતિક સુખ કો એના બીજા નામો છે માહિતિક સુખ ભૌતિક સુખ જગતનો સુખ અવરનો સુખ દેહ કરીને ભોગવવાનો સુખ જેને મટીરિયલિઝમ કહેવાય ઇંગ્લિશમાં આ બધું જ એક ભૌતિક સુખ છે દાખલા તરીકે દાખલા તરીકે એમાં શું શું આવે ખાવું પીવું પહેરવું ઓડવું શું ગાડીઓ બંગલા વિષય સુખ જોવું વિષય ભોગવવા અને એ એક એને કહેવાય છે ભૌતિક સુખ માયિક સુખ લૌકિક સુખ જગતનું સુખ અને એ કોના માટે છે તો એ જગતના જીવો માટે છે બીજું છે અભૌતિક સુખ જેના બીજા નામ આપી શકાય અભૌતિક કો અલૌકિક સુકો અમાયિક સુભાવનો સુકો આ બધા એના ઓપ્શનલ વર્ડ્સ છે એના વૈકલ્પિક શબ્દો છે મુક્ત બે પ્રકારના સુખ છે આ બંનેમાંથી પસંદગી કર આપણે કરવાની છે કે હું આ બે માંથી કયા સુખ માટે મારો જન્મ છે આ દેહે કરીને આ જન્મ ભગવાને આપણને આપ્યો સત્સંગમાં જન્મ આપ્યો કારણ સત્સંગમાં જન્મ આપ્યો આવા દિવ્ય મોટા પુરુષના સંગમાં જંક્શનમાં આવ્યો હવે પછી આપણો આપણી કઈ ડ્યુટી છે ચોઇસ ઇઝ અવર્સ પસંદગી આપણી છે કે મારે ભૌતિક સુખ ભોગવવાનું છે કે અભૌતિક સુખ નો હું યારી છું બે માંથી એક પસંદ કરી શકાશે તમે કહેશો કે સ્વામી જગતમાં છીએ તો બંગલા ગાડી બંગલા ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું નહીં જોઈએ મુક્ત જોઈએ પરંતુ મુખ્ય પ્રાયોરિટી મારી કઈ છે મારું મુખ્ય મારે કયા સુખનું યારી છું મારે કયા સુખ માટે વધુ પ્રયત્ન કરવો જોઈએ એ વિચાર જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી આપણી સાચી પસંદગી આપણા આવે અને એ વિચારનો આધાર મુક્ત તમને બીજી વાત કરું સમજાય એવી તમે કોઈના ઘેર ગયા છો ત્રણ વસ્તુ છે ત્યાં કોફી પણ તૈયાર છે ચા પણ તૈયાર છે ફર્સ્ટ ક્લાસ બાદશાહી કડક ત્રીજે ઘેર સ્મેલ આવતી હોય એવી બરોબર અને જોડે દૂધ પણ છે તમને ત્રણ વસ્તુ છે છે જે તમે લઈ લો તમારી જાતે તો ચા કોફી રાખવી પડે છે કારણ કે પીનારા પણ છે તમે શું કરશો શું કરીએ આપણે ત્રણ ત્રણેય વસ્તુ પડી છે શું કરીએ આપણે આપણે તરત જ પેલું ઉપર લખ્યું હોય આમાં ટી છે આમાં કોફી છે આમાં મિલ્ક છે દૂધ છે ચલો આપણે કયું પસંદ કરીએ જે પીતા હોય એ બરાબર છે મોટા ભાગના હું એ માનું છું કે ચા કોફી પીનારા કોઈ નથી એવું માનેલું છે હશે બે પાંચ દસ છે એ ખબર છે પરંતુ છતાંય આપણે બે પાંચ દસ ને ના ગણાય બહુ ધા હોય ને એ ગણાય બરાબર છે ને ભાઈ હું અત્યારે સર્વે નથી કરતો કેટલા ચા કોફી પીવે છે એ બધું અહીંયા આપણને ના શોભે જાય પરંતુ એ બધા મોટા ભાગના દૂધ પીવો છો તો આપણે કયું પસંદગી શું કરશું કહો જોઈએ ચા કોફી ટેસ્ટ કરવાનો વિચાર પણ આવશે આપણને વસવસ હોય નથી થતો કે આ ચા કોફી કેમ બનાવી છે એટલે ભાઈ પીનારા છે એટલે બનાવી છે તમે નક્કી કરો કે મારા માટે નથી શું નક્કી કરવું પડે આ ચા મારા માટે નથી આ કોફી મારા માટે નથી તો મારા માટે શું છે આ દૂધ છે તો આપણે દૂધ પ્રેમથી લઈ લેવાનું હોય મુક્તો પસંદગી ત્યારે થઈ કે હું કોણ છું વિચાર અંદર અંદર ભલે બોલવા નથી પડતો પરંતુ અંદર વિચાર છે કે હું સત્સંગી છું અને સત્સંગી તરીકે ચા કોફી મારા માટે નથી મારા માટે દૂધ છે એ જે સત્સંગી નથી બિનસત્સંગી છે એના માટે ચા કોફી છે ભલે લે આપણને એનો વસવસો નથી થતો દુઃખ હા અંદર થોડું દુઃખ થાય કે આ ચા કોફી ચા કોફી પીતા હશે દૂધ પીવું જોઈએ એવું થાય પરંતુ આપણને ખબર છે મારા માટે નથી હોય પણ અંદર ખાને ખબર હોય કે પેલી બાજુ ઘણા કહી દીધું હોય તમારું તમે બજારની વસ્તુ નથી ખાતા ને તો તમારા માટે પેલી બાજુ જજો પાછળ રસોડો છે તમારા પચી હો જણ માટે અને આ બધા અમારા જનરલ માટે છે જનરલ રસોડું હોય બીજું એક સ્પેશિયલ રસોડું હોય હવે તમારે પસંદ કરવાનું હોય કે મારે અહીં જવું અહીં જવું સાચું બે ચાર જણા જોતા હોય સત્સંગી તો આપણે રસોડામાં રહીએ કોઈ ના હોય તો આ રસોડામાં બે કોઈ ભાડતો બે જાવ ને અહીંયા સારી આઈટમ હશે ત્યાં તો શું સારું ના હોય કઈ તો આપણને ખબર જ નથી એટલે આવું થાય છે કે હું એમ આઈ હું કોણ છું આધાર મારે કયા રસોડામાં જવું એનો આધાર હું કોણ છું એમ આઈ વોટ ઇઝ માય ગોલ મારો શું ધ્યેય છે મારે રાજી કરવા છે ભગવાનને હું ભગવાનનો ભક્ત છું મારાથી આ રસોડામાં ના જવાય મારાથી પેલા રસોડામાં જવાય આખો આધાર હું એમ આઈ ઉપર છે કે હું કોણ છું આપ સૌને પણ આ જ વાત એટલા માટે કરી રહ્યો છું કે આખા બંને સુખો છે એક બાજુ ભૌતિક સુખ છે બીજું અભૌતિક સુખ છે એક બાજુ માયિક સુખ છે જગત સંબંધી સુખો છે આ બાજુ છે દિવ્ય સુખ છે આપણે કયું પસંદ કરવું એનો આધાર હું કોણ છું જેટલો વિચાર રહેશે ને એટલી પસંદગી ઉપર આધાર પસંદગીનો આધાર એની ઉપર છે વિચાર ઉપર છે બંને વસ્તુના આહારી જુદા જુદા છે ભૌતિક સુખો જગતના જીવો માટે છે આપણા માટે નથી બોલો જોઈએ બધાય ભૌતિક સુખો જગતના જીવો માટે છે આપણા માટે નથી આપણે આપણા માટે બદલે મારા માટે બોલો જગત ભૌતિક સુખો જગતના જીવો માટે છે મારા માટે નથી આંગળી ઊંચી કહીને બધા બોલો ભૌતિક સુખો જગતના જીવો માટે છે મારા માટે નથી મને સારું લગાડવા ઘણા બોલ્યા છો અહીં બેઠા છો એટલે આંગળી ઊંચી કરવી પડે ના કરીએ તો આપણે જુદા પડી જઈએ એટલે બોલવું પડે પરંતુ અહીંથી વિચાર કરીને બોલજો આ વિચાર રાખવો પડશે તો જ વિષયા આનંદી મટાશે અને તો જ બ્રહ્માનંદી થવા તરફ આપણું પ્રયાણ થશે ડગલું મંડાશે એ બાજુ એ જગતના જીવોનું લક્ષણ છે આપણે જગતના જીવો નથી બેઠા અહીંયા ધ્યાન રાખો મુક્તો જગતના જીવો ન હોય આ સ્વામિનારાયણ ભગવાનની પ્રગટ ભગવાન સ્વામિનારાયણની સભા છે આ પ્રગટ ભગવાન બેઠા છે અહીંયા તો એમાં જગતના જીવો ન હોય તો આપણો આહાર કયો છે પંચ વિષયનો આહાર એ આપણો નથી તમે કહેશો કે સમી સંસારમાં રહીએ તો સંસારમાં તો પછી આ કરવું તો પડે ને અમારે લગ્ન પ્રસંગમાં નહીં જવાનું મુક્ત એક દ્રષ્ટાંત એક એક્ઝામ્પલ ને આપણે સમજીએ તો ખ્યાલ આવી જશે ભલે જગતના જીવોની ભેગા રહેવું પડે છે તમારે પરંતુ અંદર સતત એ વાતનું અનુસંધાન રહેવું જોઈએ કે એ જુદો છે હું જુદો છું જેમ બાપજી દ્રષ્ટાંત આપે છે કે શાકાહારી અને માંસાહારી બે વ્યક્તિ સાથે જોબ કરતા હોય સાથે નોકરી કરતા હોય સાથે ધંધો કરતા હોય તો બહુ બને હજુ આપણે ઇન્ડિયામાં ઓછું બને પરંતુ બીજા સ્ટેટમાં પણ મહારાષ્ટ્રમાં જાઓ સાઉથમાં જાઓ બધે બંને પ્રકારના સ્ટાફમાં બંને પ્રકારના સભ્યો હોય નોનવેજ અને વેજીટેરિયન અને વેજીટેરિયન બંને હોય બંને જોડે કામ કરતા હોય બંને જોડે નોકરી કરતા હોય બંને એક ટેબલ ઉપર બેસતા હોય બંને કલીગ હોય અને છતાંય જયારે જમવાનું થાય ત્યારે તરત ત્યાં જુદો પડી જાય છે કે નથી પડતો પેલો તરત જ વેજીટેરિયન કિચનમાં જશે પેલો પેલા કિચનમાં જશે પેલી આઈટમ આવશે તો તરત લાઈટ થશે કે આ મારા માટે નથી ઓલિયાને એમ થશે કે આ મારા માટે નથી ત્યાં જુદો પડી જાય છે બસ તો આપણે જોડે રહેવાની ના નથી જગતમાં રહેવાની ના નથી પરંતુ જીવ થઈને રહેવાની ના છે આપણને સતત અનુસંધાન રહેવું જોઈએ કે આ વિષયનો આનંદ એ જીવો માટે છે મારા માટે નથી આ ભૌતિક સુખો છે મારા માટે નથી જેમ બીડી તમાકુ છે ઘણા એક બીડી તમાકુ ભગવાને શું કરવા બનાવી લ્યો બનાવી છે તેમ વાપરીએ જ ને એટલે આ ભગવાને બધું બનાવ્યું છે આકડાને ધતુરાય બનાવ્યા એટલે ખા જ ભાઈ સમજા એ ખા ભગવાને જ બનાવેલા છે ને લ્યો પણ આપણે તરફ વિચારીએ કે ના આપણાથી ના લેવાય એમ આ આપણા માટે નથી વિચાર રહેવો જોઈએ કે આપણા માટે નથી જુનાગઢ નો પ્રસંગ છે જુનાગઢમાં બ્રહ્માનંદ સ્વામી જયારે મંદિર કરાવતા હતા જુનાગઢ નું મંદિર કરાવ્યું બ્રહ્માનંદ સ્વામી પણ પછી ચાલીસ વર્ષ સુધી જુનાગઢની ભૂમિ ઉપર મહંતાએ કરી જુનાગઢ દેશને સમૃદ્ધ કર્યો ભગવાનની સર્વોપરી ઉપાસનાથી રસ તરબોળ કર્યો એ ગુણાયતાન સ્વામી સ્વામી ત્યાં બહુ રહ્યા અને બધાના અનંતના જીવન પરિવર્તન કરાવ્યા પરંતુ જયારે બ્રહ્માનંદ સ્વામી ત્યાં મંદિર કરાવતા હતા મહારાજની આજ્ઞાથી અને એ વખત ઇન્સિડેન્ટ બની ગયો જુનાગઢની અંદરમાં જુનાગઢ દેશની અંદરમાં આવતું પંચાળા પંચાળાના જુનાભાઈ દરબાર મહારાજના અનન્ય ભક્ત મહારાજ અંતરધ્યાન થયા પછી જુનાગઢમાં બ્રહ્માંડ સ્વામીનો સમાગમ કરવા જતા સ્વામીને ગુરુ તરીકે ધારણ કરેલા ઝીણાભાઈ પોતે રાજા હતા એ જમાનામાં નાના નાના રજવાડા હતા પોતે બે પાંચ સાત દસ ગામના રાજા હતા એમનો મુખ્ય રાજા ચક્રવર્તી રાજા કહેવાય એ વખતે નવાબી રાજ હતું અને જુનાગઢની ભૂમિ ઉપર એ વખતે બહાદુર ખાન નવાબ મુસ્લિમ રાજા બહાદુર ખાન જેનું નામ હતું એ નવાબ ના ઘેર પોતાની દીકરીના લગ્ન હતા હવે રાજાની દીકરીના લગ્ન હોય એટલે આપ સમજી શકો છો કે એનો તાઈફોય કેટલો મોટો હોય એમનો જલસો કેવો હોય તમે બધા સામાન્ય પરિવારમાં હોય તો એ લગ્ન આવે ત્યારે ખબર પડે કે ગમે ત્યાંથી આગું પાછું કરીને તે ભાઈ આપણે જગતમાં રહેતા હોય એટલે પેઠે કરવું પડે તો આપણે તે આમ વેત બહાર કરતા છીએ ન શોભે એવું કરતા હોય છે હમ કે સત્સંગીને ન શોભે એવું આપણે કરી નાખતા હોઈએ છીએ સમય આવે ત્યારે તો ખબર પડે ભાઈ તો આ તો રાજા અને પાછા બિન સત્સંગી હતા મુસ્લિમ હતા એમને ક્યાં સત્સંગ હતો એમનો તાઇફ હો એમનો હવે એમને તો મોટે ભાગે લગ્ન પ્રસંગો આવે ને ત્યારે વ્યક્તિઓનો મોટે ભાગે દ્રષ્ટિ ક્યાં હોય ભલે વેતના હોય ને તો બોલો ગમે ત્યાંથી આગું પાછું કે જગતમાં સારું લાગવું જોઈએ શોભવો જોઈએ આપણું હમ એવું દરેકની દ્રષ્ટિ હોય છે સત્સંગી હોય તો હોય તે એ વખતે પેલું આબરૂનો સવાલ આવીને ઉભો રહેતો હોય છે કે આપણે આબરૂ માટે આપણે કંઈક કરવો પડે ભલે પછી એમાં સંતો રાજી હોય બાપજી રાજી હોય સ્વામી રાજી ના હોય હોય તોય આપણે કાંઈ કોઈને એ વખતે સ્વામી યાદ આવતા નથી બાપજી યાદ આવતા નથી ને ભગવાનને યાદ આવતા નથી આ બહુ અમારી નરી હકીકત કહું છું ને અમે પછી ઓસવાઈએ દુઃખી થઈએ બાકી બીજું કશું કહેવાતુંય ના હોય એટલે આ ભાઈ આપના આવું ના શોભે મર્યાદામાં ખર્ચા કરો મર્યાદામાં બધું કરો પરંતુ ટાણું આવે ત્યારે બસ આપણને બસ લોકોને એવું ના લાગે કે જો આપણે કશું કર્યું નહીં ભૂલે આવું કર્યું એટલે આપણે આવું કરવું જોઈએ એમાં પાછો આવી કોમ્પિટિશન ચાલતી વેરીફાય અને રૂપિયા ઢગલા ખર્ચતા હોય એ જગતના જીવોની પેઠે લગ્નો ચાલતા હોય ત્યારે બહુ દુઃખી થવાય ઘણા દુઃખી થવાય પરંતુ દુખી થયા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો હવે આ તો રાજા હતા અને રાજાને તો આવી કોણ એને એને કેટલી કેવા લગ્ન હોય એમના લગ્ન લીધા નાના નાના એમના રજવાડાઓ બધા એમને બધા આમંત્રણ આપ્યું ઝીણાભાઈ ને પણ આમંત્રણ મળ્યું ઝીણાભાઈ ને ઘેર પણ કાઢ આવ્યું આમંત્રણ આવ્યું હવે ઝીણાભાઈ તો એમના અંદરમાં નાના આ બધા ઘન્યા રાજા કહેવાય અને પેલા તો ચક્રવર્તી રાજા કેવાય જુનાગઢ નવાબ તો એમણે તો એમનું એમની અંદર આમંત્રણ આવ્યો જીણા ભાઈ મૂંઝવણમાં આવી ગયા હવે આમાં મૂંઝાવાનું શું ભાઈ ઉપરથી આનંદ ના થવો જોઈએ કે ભાઈ રાજાના ઘેર લગ્નમાં જવાનું મળે તો ચલો જલસો હોય ત્યાં જઈ આવીએ જોઈએ તો ખરા મોટા માણસના ઘેર લગ્નમાં જવા માટે બધા બહુ ઉત્સુક હોય જનરલી કે ભાઈ એના ઘેર તો ખાવાનું જુદા પ્રકારનું હશે અને બધું શોર જુદા પ્રકારનું હશે લાઇટિંગ એ જુદા પ્રકારનું હશે અને એમનો ડેકોરેશન એ જુદા પ્રકારનું હશે એટલે મોટા માણસોને ત્યાં લગ્નમાં જવાય ઘણા બધા ઉત્સુક હોય અને આ તો રાજાના ત્યાં લગ્ન ઝીણા ભાઈ ઉજાણા જો ભગવાનનો ભક્ત વિષયાનંદી અને બ્રહ્માનંદી તફાવત સમજાવું છું ઘણા લગ્નમાં જવા માટે મોટા ભાગના આતુર હતા ચીનાભાઈના અંતરમાં દુઃખ થયું આ ક્યાં આમંત્રણ આવ્યું હવે જો લગ્નમાં ન જવું તો આ તો રાજા નું મોટા માણસોની ઉપાધિ લગ્નમાં ન જવું તો પાછળથી રંજાડે હેરાન કરે દાજ રાખે દાઢમાં રાખે કે અમારા લગ્નમાં તમે આવ્યા નહીં તો સહન કરવું પડે જો જઈએ તો ત્યાં બધી વૃત્તિઓ ફાટી જાય આપણું કામ નહીં આવા મોટા લગ્નમાં જવાનું આપણું કામ નહીં આવો વિચાર આવે એ જ એજો જેને વિષયમાં આનંદ માણવાના વિચાર આવે કે ચલો હર જલસા કરશો આનંદી છે એની દુનિયા જુદી છે ભાઈઓ નોનવેજ ખાય છે એ વેજીટેરિયન માટે નથી એ નોનવેજ વાળા માટે છે તમારા માટે નથી એટલો વિચાર રહેવો જોઈએ પરંતુ એ વિચાર જે આવ્યો સમજો સમય સમયે માત્ર વાત માટે નથી આપણને લગ્ન પ્રસંગો હોય ને જવાનું બહુ જ આનંદ મન થતો હોય 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 એમાં ખુશ થતા આપણે ચાંદમાં જવાનું ચાંદમાં જવાનું છે રિસેપ્શનમાં જવાનું છે એટલે શું કે પાર્ટીમાં જવાનું છે અને આ બધો જો આનંદ આવતો હોય તો આપણે વિષય આનંદી જ છીએ ભલે અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય તોય જગતના જીવની કક્ષામાં જ છીએ સમજજો તપાસ જરા પોતાની ઉપર આ વાતને લઈ જરા જરા જોજો સેલ્ફ એનાલિસિસ કરતા કે આપણને શામાં મજા આવે છે શામાં સુખ મના આ વખતનો નું લક્ષ આપણે લઈને બેઠા છીએ કે વિષયા આનંદી મટી અને બ્રહ્માનંદી બે એક વસ્તુ શક્ય નથી એક સાથે બંને વસ્તુ એક સાથે શક્ય નથી પેલી ગુજરાતીમાં કહેવત આવે છે ને કીડી ચોખા લઈ ચલી કીડી ચોખા લઈ મીલી દાળ કીડી ચોખાનો દાણો લઈને જતી હતી ને વચ્ચે દાળનો દાણો પડેલો કીડીએ વિચાર કર્યો કે લઈને ચોખાને બદલે દાળ લઈ લો ચોખાનો દાળ બે લઈ લો હવે બે દાણા લઈ શકે એની કેપેસિટી જ નથી એને કાં તો જો દાળનો દાણો લેવો પડે તો શું કરવું પડે ચોખાનો છોડી દેવો પડે ચોખાનો રાખવો હોય તો દાળનો જવા દેવો પડે આપણી કોઈ કેપેસિટી નથી બે બાજુ આપણે બેલેન્સ કરી શકીએ કીડી ચોખા લઈ ચલી શક્ય નથી કાં તો ગુસ્સો પાડો ને કાં તો પછી ટોલું કરાવો બે માંથી એક ના બને બે ના બને હવે આપણે બે માં પગ રાખવા જઈએ છીએ ને એનું દુઃખ છે ઊંટ ઉપર એ બેહવું છે છાણા વીણવા છે હસવું છે ને લોટ ફાકવો છે શેરડી ખાવી છે ને જોડે જોડે મોહન થાળે જમવો છે આપણે આવું કરવા જઈએ છીએ ને એટલે આપણને તકલીફ પડે છે એટલે બે ના થાય બે માંથી એક પસંદ કરવું પડે વેજીટેરિયન એ કહેવાય છે નોનવેજ એ જવા દેવું નથી કેવો છે આપણને વેજીટેરિયન અને નોનવેજ છોડવું નથી એના જેવી વાત છે બેમાંથી એકની પસંદગી કરવાની છે ચીણાભાઈને તરત જ તે પ્રશ્ન થયો શું કરું ભાઈ તરત જ શું કરું લગ્નમાં ન જવું તો ઉપાધિ છે જવું તો ત્યાંનું વાતાવરણ એટમોસ્ફિયર એટલું બધું ગંદુ હોય ડરટી હોય બધું આપણા માટે નથી અને એ બધું વિષયનો અંદર બધા કચરો અંદર જો પેસી જાય અને હલકી વસ્તુ જલ્દી પેસી જાય સ્વાભાવિક છે ભગવાનના દર્શન આપણે આમ અડધો કલાક આમું જોઈને ત્રાટક કરીને કરીએ ને તો એ જલ્દી એ મૂર્તિ ના પે પણ જો એકાદું વિડીયો તમે કઈ ક્લિપ જોઈ લીધી હોય ગંદી અને જોવાય ગઈ હોય તો એ બોલો વગર ઉઘાડી આંખે એક મિનિટ અંદર કચરો ભેગી ગયો હોય તો એ તમને ઉઘાડી આંખે બંધ આંખે તરત દેખાય અને મૂર્તિ આમો કલાક આમ ત્રાટક કરીને બેઠા હોય તો એ દેખાતી નથી ચલો હકીકત છે ભેલા ઓલું સપનામાં આવે આ મારું બેટું ભગવાન કોઈ તર સપનામાં જ નથી આવતા અને ઓલું તો બધું સપનામાં જાગૃતમાં બધે બધી દેખાય હલકી વસ્તુ છે ચીણાભાઈ પ્રશ્ન થયો નથી જવું ધર્મ સંકટ આવ્યું નથી જવું અંદરથી એક વિચાર એવો આવ્યો કે નથી જવું જવા દે જે થશે ખરી બીજો વિચાર આવે કે નહીં જવું તો જગતમાં રહેવાનું છે આ રાજો રાજા છે ભાઈ મને નક્કી હેરાન કરશે પછી તમને વિચાર આવે છે નથી જવું બેઠેલા વિચાર આવે છે લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણને વિચાર આવે છે કે મારે નથી જવું કઈક જયારે આવો વિષયનો કોઈ પિકનિક હોય કોઈક પાર્ટી હોય કોઈક કોઈક આવા લગ્ન પ્રસંગો હોય કોઈ મિજબાનીઓ હોય એમાં વિચાર આવે છે કે નથી જવું અને નથી જવું વિચાર આવે તો સમજો કંઈક પાછા વળ્યા છો તમે તમે ભક્ત સંજ્ઞામાં આપણે પ્રવેશ કર્યો છે પણ અંદરથી જવાના ઉમળકા હોય હાથમાં મોબાઈલ આવે ને એમાં એકાંતમાં હોય અંધારો હોય ઇન્ટરનેટ ઉપર બેઠા હોય જયારે કોમ્પ્યુટર ઉપર એ વખતે કોઈ ના હોય અને એ વખતે નથી જોવું આ વિચાર આવે છે કે જોઈ લઉં લાઈન આજનો દાડો જોઈ લઉં કાલથી નહીં જોઉં છેલ્લી વખત જોઈ લઉં આવા વિચારો આવે છે જરા કમ્પેર કરજો આપણી જાતને કે આપણે વિશે આનંદી છીએ કે એથી કંઈક છૂટીને આગળ વધ્યા છીએ જરા તપાસજો અત્યારે તપાસ નહીં થાય કે અત્યાર નથી તમારા હાથમાં ટીવી કે નથી તમારા હાથમાં મોબાઈલ કે નથી કોમ્પ્યુટર છે તે મૂકેલો છે છે એટલે ખ્યાલ આવે મુક્ત તપાસ આ જગતના જીવોની રીત વિષયનો આનંદ એ આપણો નથી આપણે જગતના જીવ નથી હવે તરત મૂંઝવણ થઈ નથી જવું શું કરવું લાઈ બ્રહ્માનંદ સ્વામીની સલાહ લેવા જવું બ્રહ્માનંદ સ્વામીને જઈને પૂછ્યું સ્વામી એક મૂંઝવણ છે સ્વામી કે બોલો શું મૂંઝવણ છે સ્વામી લગ્ન છે ન જવું તો ઉપાધિ છે જવું તો સ્વામી આપણું કામ જ નહીં એ લગ્નોમાંની પાર્ટીઓમાં જવાનું આપણું કામ નહીં શોભીએ જ નહીં આપણે દારૂના પીઠામાં સત્સંગી ના શોભે એમાં તો એશ આરામ નહીં બધું આ બધું આ બધું દારૂનું પીઠું કહેવાય હમ એમાં આપણે ન શોભીએ જો માર્ગ જુદા છે આ વેકેશન ચાલે છે અત્યારે વેકેશનમાં જગતના જીવો ફરવા જાય 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 કોઈ કામ જાય કોઈ કામ જાય કારણ કે છોકરાઓના બાને પોતાના પોષણ છોકરાનું બાનું હોય છોકરાને લઈ જવા પડે બાકી અંદર તો પોતાનો શોખ હોય એ બધા ફરવાનો શોખ હોય પણ એ તરત વિચાર આવવો જોઈએ કે હરવા ફરવાનું બધું આપણા માટે નથી આ વિષય આનંદીઓ માટે છે આ બધું કચરો અંદર ગાલવા જવાનું આપણા માટે નથી પરંતુ એ વખતે કસોટી થઈ જાય ભાઈ આ વિષય એવા મહિનામાં આવ્યો છે પાછો સમજ્યા બોલો અત્યારે એવો મહિનો ચાલે છે કે બધાનો આમ અત્યારે આમ કેટલાય જઈ આવ્યા છે કેટલાયના જવાના પ્રોગ્રામો ફિક્સ થઈ ગયા હશે અને પંદરમી જૂન પહેલા પૂરા કરવાના હશે કેટલાયની ટિકિટો પૂરી થઈ ગઈ છે ને કેટલાકને આવી ગઈ હશે હ અને એમાં મહારાજે વળી મી પહેલી થી વિષય આપ્યો વિષય આનંદી મટીએ હા એટલે ઊંધી દિશામાં અત્યારે હું તમને લઈ જઈ રહ્યો છું પરંતુ હવે છૂટકોય નથી મહારાજે વિષય આપ્યો છે લેવોય પડે તમે અહીં બેઠા છો તમારે સાંભળવું પડે અને અમારી ડિક્શનરીમાં તમારું નામ છે અમારે માળાના મણકામાં એટલે તમારે પાળવું પડે હા જો નામ રાખવું હોય તો ના રાખવું હોય તો આપણે કાલે મણકો કાઢી નાખશું એમાં વાંધો નહીં હા કાઢ નાખજો મણકો એમાં શું હા માળાના મણકામાં છો એટલે કાઢવું હોય નહીતર તો નામ નીકળી જાય સમજી લેજો બધા મોગમ મોગમ પોતાને કહું છું હમ ઘણા ડાયરેક્ટ ના કહેવાય ખબર હોય કે ફરવા ગયા તા ને ફરવા જવાના છે ને ક્યાં જઈએ ને બધી ખબર હોય તો ઘણા ડાયરેક્ટ કહેવાય નહીં કારણ કે એટલો પાછો નિકટનો સંબંધ ના હોય હમ કહેવા જવામાં ઊંધો નવળવું પડે એટલે આવું જાહેરમાં ટકોર કરીએ જો અડે તો ઠીક છે નહી મહારાજ મહારાજની મરજી બીજું શું થાય ભગવાન શામાં રાજી છે આપણે કોણ છીએ એનો આપણને હજુ ખબર જ નથી એટલે આપણે બીજાનું અનુકરણ કરીએ છીએ ત્રણસો રાજા હતા જુનાગઢ દેશની અંદર માં ત્રણસો રજવાડા હતા નાના નાના ત્રણસો રજવાડામાં બધાને રાજાના ઘેર લગ્નમાં જવાનો આનંદ હતો એકને જ હતો એકને નહોતો કોને નહોતો ત્યાંથી પડે છે પેલા જગત ના જીવ છે આ ભગવાન ના ભક્ત છે મુક્ત છે મુક્તો એમ તમારી આડુસોઈ પાડોશમાં બધા ઘણા પરિવારો છે એ બધા એનો માર્ગ જુદો છે તમારો માર્ગ જુદો છે તમે જુદા છો રસ્તો જુદો છે અહીંથી હમણાં તમે બપોરે બોલો એક જ જગ્યાએ બધા પાર્કિંગ કર્યું છે સ્કૂલમાં કર્યું કોઈ આમ કર્યું કોઈ બધા લગભગ એટલી અડધો કિલોમીટરમાં બધા પાર્ક કરીને આવ્યા છે સાચી વાત છે બધાની ગાડીઓ જોડે છતાં જોડે બેઠા છો પણ હમણાં ઊભા થશે અને જમાડી જમાડીને બધા જશો ત્યારે કોઈક આમ જશે ને કોઈ આમ જશે ને કોઈ આમ જશે ને કોઈ આમ જશે ને કોઈ વિરમગામ બાદ જશે ને કોઈક આણંદ બાદ જશે ને કોઈ મહેસાણા બાદ જશે સાચી વાત છે પેલા એટલે જાઓને એક જ જગ્યાએ ના ના એક જ ભાઈ આપણે જોડે બેઠા હતા જોડે જવું પડે ને નહીં ખબર છે એમનો રસ્તો જુદો છે મારો રસ્તો જુદો છે ભલે ભલે મિત્રતા મિત્રતા છે 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 રસ્તા જુદા બધા આપણે ભગવાનના ભક્તો જોડે બેઠા પણ રસ્તા જવાના જુદા છે આપણો માર્ગ જુદો છે ભલે તમે બધાની જોડે રહો છો પણ આ વિચાર રાખજો કે આપણો માર્ગ જુદો છે કારણ કે આપણે જુદા છીએ આપણું ડેસ્ટિનેશન જુદું છે આપણું લક્ષ્ય જુદું છે પરીક્ષા આપનારા દસ થી બાર લાખ વિદ્યાર્થીઓ હોય પણ એક એક જ ક્લાસના એક જ ક્લાસમાં ભણતા એક બેન્ચ ઉપર બેસનારા બે વિદ્યાર્થી હોય તો એકને ક્રિકેટ ના છોડી શકે બોલો ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ આવતી હોય તે ના જોઈ છોડી શકે અને બીજો કે મારે નથી જોઈ નથી જોઈ જાઓ બને કે ના બને પહેલા આવું કારણ કે એનો ડેસ્ટિનેશન ક્લિયર છે કે મારે નાઇન ટીફ લાવવા છે પેલા દસમું છે પણ એને પોતાના ડેસ્ટિનેશન ડેસ્ટિનેશન તરફ નજર નથી એની દ્રષ્ટિ જ નથી એમાં વાદ ના કરાય અને વાદ કરે તો મરે ઓલિયાનો વાદ ઓલ્યો કરવા જાય તો ના આવે નેવું ટકા ઉપર ભાઈ હા એમ આપણે વાત ન કરો કોઈનો ન જોવો આપણે કોણ છીએ આપણે રાજીપો કમાવો છે બીજાને નથી કમાવો હમણાં તમે જમવા જશો ત્યાં બધાને ભૂખ તો લાગી હોય પણ ભૂખ હરખી જાજી ઓછી હોય કે ના હોય ભાઈ હોય સ્વાભાવિક છે કોઈ બે પૂરી જમે કોઈ ચાર જમે કોઈ બે ઠેફા જમે કોઈ ચાર જમે આપણે વાત કરીએ ત્યાં એમાં વાત ન થાય ભાઈ સ્વામીને પૂછવા ગયા જો તમે તો કોઈ એટલે જ પૂછવા જ નથી આવતા તકલીફ એવા પૂછવાય આવું સાધુ ના પૂછાય આ એ તો માદા પડ્યા કોઈ હલવાના હોય ને એ પૂછાય બાકી આવું ના પૂછાય તમે બધા બહુ હોશિયાર છો બહુ હોશિયાર છો હં ચતુર છો બધા ચાલાક છો તમને ખબર જ છે કે શું પૂછાય ને શું ના પૂછાય તમને ખબર છે કે આમાં રાજી નથી એટલે ના પૂછવા આવે બાકી જેમાં એ પૂછવા જ ના આવે આમ જ જોવા ના આવે ખબર એ ના પડે બાકી પેલો જયારે હલવાઈએ ત્યારબાદ પૂછવા આવે ત્યારે એ વખતે કહેવાનું મને થઈ જાય અમને ભાઈ હલવાનું જો ઓલું નતું પૂછ્યું ત્યારે શું કરો પૂછે છે પણ હવે શું થાય તમારી મેજોરિટી છે અમારી માઇનોરિટી છે હલવાઈ નહિ અમારે તમે તમારે તમારી ઈચ્છા મુજબ કરવું પડે પણ દુઃખ તો થાય દુઃખ તો થાય અને એમાં તમારો દીકરો આડો આવડો ડોલે તમને દુઃખ થાય કે ના થાય ભેલા પહેલા તમે અમારા દીકરા નહીં ભેલા તો અમને દુખ ના થાય નથી બોલતા બધા કેટલા ગોચોક થાય ભલે થાય ભલે થાય ના પૂછવા ગયા સ્વામી શું કરું સ્વામી થાય શું કરું જવું કે ના જવું સ્વામી એક જ શબ્દ બોલ્યા જાઓ પણ જાળવજો જાઓ પણ જાળવજો એમ તમને અમે કહીએ બાપા ના છૂટકે જવું પડે તો જાઓ પણ જાળવજો શું જાળવ જો શું જીણા ભાઈ ત્યાં ગયા લગ્નમાં હવે ત્યાં તો મિજબાની હતી મોટી જબરજસ્ત પહેલાના જમાનામાં દરબારોનો ડાયરો કહેવાતો અને આ બધા રાજનો રાજમાં મિજબાની કહેવાય જલસો તમારી શબ્દોમાં અત્યારના ઇંગ્લિશમેન પાર્ટી કહેવાય હવે ત્યાં રાજની પાર્ટીમાં બેઠા ચારે બાજુ બધા સેંકડો ત્રણસો રાજાઓ બેઠા છે સગા સંબંધીઓ આવ્યા છે નૃત્યાંગનાઓ નૃત્ય કરી રહી છે તમે જોવો તો કેટલું વાતાવરણ ભયંકર વિષયમય વાતાવરણ હોય દારૂના શીશા પડ્યા હોય પીતા હોય પવાતા હોય બધું હોય અને એમાં જઈને ચીનાવે હાથમાં માળા લઈને બેઠા છે ગૌમુખી લઈને બેઠા છે બોલો નીચી દ્રષ્ટિએ મૂર્તિ ધારીને બેઠા છે સામે બધું સામે કેવું વાતાવરણની વચ્ચે મુક્તો હાથમાં માળા અને વૃત્તિ ભગવાનમાં રહે ભગવાન એને એમાં અધીન ના થઈ જાય એમાં રસ ન હોય વિષયાનંદી ને એમાં રસ હોય જોવામાં રસ હોય પીવામાં રસ હોય ખાવામાં રસ હોય ઓલાને આને નિરસ થઈને કરે છે

કોણ ઊંઘે છે કોણ જોકા ખાય છે અમારે એની ઉપર નજર રાખવી પડે આમ ચારે બાજુ અમારે આમ ચારે બાજુ જોવું પડે છે પણ અમારે આ જોવું પડે છે કોઈ નથી શું પણ રાજા એના માટે માટે નતા જોતા જોતા ચારે બાજુ શાના મારી વાહ વાહ કેવી કરે છે બધા બધાને કેટલું એપ્રિસિએટ કરે છે ને બધાને કેટલું આમ મારી મારું આ કરેલું બધું આ નાચ ગાન બધું કેટલા ને ગમે છે એનું સુખ હતું એનું સુખ જ એ હતું બિચારાનું અને એમાં એક ખૂણા ઉપર નજર ગઈ હવે ભાઈ આગળની લાઈનમાં આગળની રોમાં બે ગયા છે એટલે હા કે ના એ આગળની રોમાં બેઠા હોય ખૂણો પકડી લીધો હોય તમે બધા આગળની રોમાં બેહો છો ખૂણામાં જોજો જરા આગળની રોમાં બેવા માટે રૂપિયા વધુ આપો તો રૂપિયા વધુ આપીને બેતા હોય ભાઈ હ અને જયારે નજર પડી ભાઈ નીચી દ્રષ્ટિએ માળા કરી બહાદુર ખાન જાય જોયું ભગત આવી આવા વાતાવરણમાં રંગ રાગ અને ભોગ ભોગવિલાસી વાતાવરણમાં નિર્લેપ થઈને નીચી દ્રષ્ટિએ માળા કરે છે જો બીજામાં ના આપણામાં આ ફેર હોય એમને આકર્ષણ થયું રાજાને આકર્ષણ થયું વિશે આનંદી હતા એને આકર્ષણ થયું પોતાનો અહમ જે પૃષ્ટિ કરતા તે તો ઓગળી ગયો પરંતુ વારંવાર એ બાજુ નજર કરવાનું મન થાય અને એમાંય એ ધ્યાન કરે જીણા ભાઈ ભગવાનનું ધ્યાન કરે એને અખંડ શાંતિ શાંતિના શેડા છૂટતા હતા અને આ એમની હમ જોવે ને એમને શાંતિ શાંતિ થઈ જવા મળી કોને જો આ ભગવાનનો સંબંધ રાજાને પોતાને આ બહાદુર ખાન નવાબને અંતરમાં ટાઢુ થવા માંડ્યું જ્યાં આ મુશાયરો પતિઓ પાર્ટી પતિ દોટ મૂકીને એમને પગ પકડી લીધો કોનો એક બાજુ લઈ જઈને કે તમે કોણ છો હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું પંચાળાનો જીણાભાઈ છું તમારા ગુરુ કોણ છે જો આની ઉપરથી ગુરુની કસોટી થયો તમારા ગુરુ કોણ છે બ્રહ્માનંદ સ્વામી મારા ગુરુ છે ધન્ય છે સાચા સુરા રે જેના વેરી ગાઉ આવા વખત આપણે ભાઈઓ જગતમાં રહે છે છતાંય તે નિર્લેપ થઈને રહે છે વિષયનો સુખ નથી એના માટે વિષય કારણ કે આ મારા માટે નથી ખબર નક્કી ક્લિયર છે કે આ બધું મારા માટે નથી આ ભૌતિક સુખો છે મારા માટે નથી આટલો ખ્યાલ રહે અને આ વર્ષમાં હું મૂકતો આટલી વિનંતી કરું છું આટલું બાયફર્ક તમે ચા કોફીનું તમે નક્કી કર્યું કે ચા કોફી મારા માટે નથી કાંદા લસણ મારા માટે નથી આ તો બધું નક્કી કર્યું તમે ધન્યવાદ આપું છું એના માટે હવે એક સ્ટેપ આગળ વધો વન સ્ટેપ ગો અહેડ એક સ્ટેપ આગળ વધો ભાઈઓ અવર ભાવના સુખ પંચ વિષયના સુખ ભૌતિક સુખો મારા માટે નથી આટલો વિચાર જેથી આવશે તે દિવસે મહારાજનો મોટા પુરુષનો દાખડો લેખે લાગ્યો ગણાશે ભાઈઓ આટલો વિચાર કરતા શીખો કે આ મારા માટે નથી અમને અમે તમને આટલી જ વિનંતી કરીએ છીએ એ મુક્ષ નું લક્ષણ છે કે જેને સતતા વાતનું અનુસંધાન રહે કે આ મારા માટે નથી કોણ છીએ આપણે કોના છીએ આપણે અને બોલો આપ નહીં માનો બહાદુર ખાન નવાબ બ્રહ્માનંદ સ્વામી જોડે ગયા સ્વામી પાસે સત્સંગી થયા એક ભક્તના થી બોલો પોતાના ગુરુનું કેટલું શોભાડ્યું કેવાય આપણા ઈષ્ટદેવોનું કેટલું શોભાડ્યું કેવાય આ વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થયાની શરૂઆત થઈ કહેવાય અને એ કરી શકે મુક્તો અને એટલે આ મહિનાનું આ મહિનો જે આવી રહ્યો છે એ મહિનાનું આપણને કીર્તન સમૂહગાનનું કીર્તન એટલા માટે આપવામાં આવ્યું છે આપણે થોડું એને સમજીએ મુક્તો કે હે જીવ આપણે પોતાની જાતને ઉપદેશ આપવાનો છે કે જીવ તો મહારસ શ્રીજી તાલા ચા પોતાને પોતાને આપણે ઉપદેશ આપવાનો છે કે હે જીવ દેહ તો વિષયનો ભોગતા જ છે પરંતુ દેહ થી જુદો છું તું દેહ થી જુદો આત્મા છું એટલું સમજીને તું કોણ છું એ વિચાર કર અને તને અનાદી મુક્ત કર્યો છે આપણે હવે માત્ર દેહધારી નથી જગતના જીવ નથી કહો કે જગતના જીવ કહો એથી માત્ર જુદો આત્માને જુદો નથી સમજવાનો પરંતુ આપણને કોલ આપ્યા આપ્યા છે છે આશીર્વાદ આ કારણ સત્સંગ છે મુક્તો આપણે એના સભ્યો છીએ છીએ આપણે બધા એને મહારાજે અનાધિ મુક્તો કર્યા છે તો આપણી રીત શું છે આપણે શું સમજવાનું છે આપણી રસમ શું છે શું હોવી જોઈએ જરા સમજો અહીં એ શીખવાડ્યું છે કે હે મહારસ કેવો હશે હર્ષદભાઈ મહારસ જોયો છે મોસંબી નો રસ નો રસ બધા રસ તો તમે ભાડ્યા છે બજારમાં વેચાતા પેલા નાના ટીન મળે છે ટીન મળે છે ને પેલા બાર મહિના કેરીનો રસ બોલો બારે મહિના મળે બધા રસ મળે પણ આ મહારસ શું હશે મહારસ કઈ આઈટમ હશે દેવકુમાર તમે છે કે અમેરિકા ભાઈ ગયા હોય ને ને આવી જરા તપાસ કરજો ક્યાંક જાઓ તો તપાસ કરજો ને કે ભાઈ મહારસ ની એક ટીન આપો ને એવી ક્યાંક તપાસ કરજો ને હજ લેતા આવજો ને એકાજો રસ કંઠ મહારાજ તમારે સુરતમાં મુંબઈમાં મળતો હોય તો એ તો અહીં મળે છે ભાઈ આ સભામાં મળે છે આપણે એના ભોગી છીએ મહારસ ના ભોગી છીએ મહારસ મહારસ કેરી મોસંબી નો રસ નહીં શાનો રસ મહારસ અને મહારસ એટલે મૂર્તિનો રસ ભગવાન નો સુખ આપણે એના ભોગી છીએ અહીંયા એવી જાણપણું આપે છે કે હે તો મહારસ શા માટે તું ભૂલી જાય છે તું કોણ છું શા માટે આપણે બધા ભૂલી જાઓ છો આપણે કોણ છીએ શું કરવા ભૂલી જાઓ છો અને ભૂલી ને આપણે શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ ખ્યાલ રાખો ભાઈઓ ખ્યાલ રાખો જરા પાછા વળો પાછા વળો આપણે પંચ વિષયના ભોગ સુખ ભોગતા જગતના જીવ નથી આ દેહધારીઓ નથી ખ્યાલ કરો કોણ છીએ આપણે હવે તમને એક પ્રશ્ન પૂછું કિશોર ભી તમે કોઈ દર વિચાર આવે છે કે લાઈન લખોટીએ એકદમ રમેલું આમ પડી હોય ઢગલો તો એ લખોટીએ રમવાનો વિચાર આવે તમને ખબર છે કે હું મોટો થયો મારાથી લખોટીએ ન રમાય બસ એમ આપણે કોણ છીએ ખ્યાલ કરો આપણે જગતના જીવ નથી આપણે વિષય સુખના ભોગતા નથી એ જગતના જીવો માટે છે આપણા માટે નથી આટલો વિચાર કરો મુક્તો અને એની પછી આગળ કહે છે કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં શાના માટે પધાર્યા હતા માત્ર મંદિરો કરવા મહારાજ નથી આવ્યા મહારાજ આવા સ્થૂળ મંદિરો કરવા મહારાજે છ મંદિર કર્યા નવ મંદિર કર્યા બાર મંદિર કર્યા અરે મહારાજે આવા અનંત ચૈતન્ય મંદિરો કરવા માટે મહારાજ પધાર્યા છે ચૈતન્ય મંદિરો ની જ મંદિરો સ્થાપવા માટે મહારાજ પધાર્યા છે મોટા પુરુષ એના માટે આયા છે મુક્તો એના માટે આવ્યા છે અને આપણને એના માટે લાયા છે ભાઈ આ લોકોના સમય ઉત્સવ કરવામાં ભગવાનને રસ માત્ર નહોતો અને એટલે અહીં પંક્તિ માં આગળ સ્ત્રીજી આવ્યા લા મથક આવ્યા લાવ્યા મો થકી વા શાના માટે

જેવો નાટક ધારી બો નાટક ધારી જીવો કરે ભવ પાર જીવ તો મહાર સણ હાર શ્રીજી બોલે શ્રી ને જીવો ને ભવ પાર કરવા માટે બતા રહ્યા છે જીવોને ભાવપાર ભાવપારનો સામાન્ય અર્થ થાય જન્મ મરણના ફેરાથી રહીત કરવા માટે એના માટે ભગવાન પધાર્યા છે પણ માત્ર એટલો અર્થ નથી મહારાજ આગળ શું કરવા આવ્યા છે મોટા પુરુષ શું કરવા આવ્યા છે એમનો દાખલો લેખે લગાડો ભાઈ આપણે શું કરવા દાખલા કરી રહ્યા છે આજે આટલી ઉંમરે બાપજી પંચાવીસી છે ઝાલ્યા નથી રહેતા દાખલા કર્યા જ કરે છે શું હેતુ છે એમનો તો બીજી પંક્તિમાં હેતુ બતાવે છે કે માયા છોડા કેદ છોડાવા શરણે ધર્મ કુમાર આપણને શરણે લીધા ભગવાન સ્વામી ને ધર્મકુમારને ઓળખો છો પેલા ધર્મકુમાર કયા ધર્મકુમાર આર્યા રાજા ધીરાજ આપણા બાપ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એ કેમ પધાર્યા એમના મુક્તો કેમ પધાર્યા કેમ લાવ્યા છોડાવે હેતુ છે કે માયા રૂપી કેદ છોડાવવી છે કઈ કેદ ભાઈ જેલ કેદ નો બીજો અર્થ શું થાય ભૈલા જેલ જેલમાંથી છોડાવવા માટે લાયા છે કઈ માયા રૂપી તો જન્મ મરણ રૂપી માયા પણ એટલી અહીં માત્ર આ કારણ સત્સંગ છે માત્ર એટલું કરવા નથી આ આ કઈ કઈ કેદ છોડાવવા માટે છે માયા દેહાધ્યાસ રૂપી મોટામાં મોટી માયા છે હું ભાઈ મનાઈ ગયું છે મોટા મોટી માયા છે હા મોટા મોટી આપણને માયા હું કિશોરભાઈ મનાઈ ગયો હું ભાઈ મનાઈ ગયો આ મોટા મોટી માયા છે આને છોડાવવા માટે અને ભગવાનની મૂર્તિમાં લઈ જવા માટે કારણ કે એ છૂટે તો ભગવાનમાં જુતાય એકથી છૂટાય તો બીજી જગ્યાએ જુતે મુક્ત એક સીધું સાધું ગણિત છે આપણો હિન્દુ ધર્મનો કાયદો છે હિન્દુ સંપ્રદાયનો કાયદો છે કે એક જગ્યાએ તમારે જો લગ્ન કરવું હોય તો આગળનું કંઈ પણ લફવું હોય તો છોડવું પડે સાચી વાત છે ભાઈ અરે ડાયવર્સ લીધા હોય તો જ બીજી જગ્યાએ તમે જોડાઈ શકો

એ તમારું સ્વરૂપ નથી એની સાથે ડિવોર્સ લો અને એનીથી છૂટા પડો તો અહીં રહેવાશે તો મૂર્તિમાં રહેવાશે ભગવાન સાથે લગ્ન થશે આપણું ભાઈઓ આ મે એની સાથે લગ્ન કરાવવા માટે આવ્યા છે ભગવાન સાથે લગ્ન કરાવવા આવ્યા છે અને એના માટે શરણે લીધા છે આ પહેલા આપણને બધા શરણાગત કર્યા સરેન્ડર કર્યા શરણે લીધા આના માટે લીધા છે કે માયા રૂપી કેદ છોડાવા લે ધર્મ કોમારે કેવી કરી કળબળ બહુ આપ્યો કેવી કરી કળબળ બહુ આપ્યો ભગવાને કળ કરી કળ કળ આપીને બળ આપી દીધું બોલો કળ કરીને બળ આપી દીધું કળ કે છે ને જે કામ થાય કળથી એ ન થાય બળથી દરવાજા બ્રહ્માનંદ સ્વામીએ મૂળીનું મંદિર કર્યું ને ત્યારે મૂળીના દરવાજા જુઓ અત્યારે કાલુપુર મંદિરના દરવાજા જુઓ વડતાલના દરવાજા જૂના જૂના મંદિરોના દરવાજા જુઓ ને તમે બોલો એ દરવાજાનું એક એક દરવાજાનું વજન કરો ને મોટા હાય વી ફૂટ ઊંચા હોય તમે જુઓ તો કેવા પહોળા હોય અને લાકડાના દરવાજા હોય એક એક દરવાજાનું બોલો હોહોમણ વજન થાય એક એક ટન વજન થાય પણ એને ઉઘાડવું હોય હવે એને ઉઘાડવું હોય અને વાંક હોય કેટલા જણા મંડે પંદર જણા મંડે હાથ લઈને ત્યારે મારા ઉઘડે એક વાંકે પણ નહીં કળ ઉપર ચડાઈ મૂક્યા છે જોજો એ દરવાજા હોય ને એ કળ ઉપર ચડાઈ મૂકેલા હોય એટલે એક જણો ઉઘાડે ને એક જણો વાંકે સાચી વાત છે બેના વાંકવાનું ઉઘાડવા કંઈ દહજનની જરૂર ના પડે એ કળ ચડાઈ મૂકી છે એટલે એમ સ્વામિનારાયણ ભગવાને આ કળ કરી કળ એટલે કળા કળ એટલે એક મહારાજે એક મિરેકલ ચમત્કાર સ્વામીની વાતોમાં આવે છે સત્સંગ ચમત્કારનો સત્સંગ છે ભાઈ હા ભગવાને કૃપા કરી આપણી પર બહુ કૃપા કઈ કળ કૃપારૂપી કળો કરી અને કેવી કૃપા કરી એની વાત આગળ આવે છે શું કળ ચડાય મહારાજે આ કારણ સત્સંગમાં આપણને ખેંચીને શું કળ ચડાય અને એ કળની વાત હવે આવે છે અને કળ ચડાવીને કળ ઉતારીને કળ ચડાવીને આપણને બળ આપી દીધું કેવું બળ આપ્યું શું બળ આપ્યું શું કળ ચડાય કે ત્રણ દેહ અવસ્થા ગુણ ત્રણ પંચ વિષય અંત કરણ ચાર નું ટોળું છે સત્તાવન ભૂત વળગ્યા છે આપણને બધા એનો એક ભૂત વળગે તો એ લોકો ગોધર જાય છે એટલે સત્તાવન ભૂત વળગ્યા છે એની આપણને બાન જ નથી આ તમે અત્યારે બકવાસ કરો છો ને હું જીડી બારોટ આ અંદર નું ભૂત બોલે છે આ તમે નથી બોલતા એ ભૂત વળગ્યું છે ને એ બોલે છે હમ હું મનજી ગામી અરે આ ભૂત બોલે છે ભાઈ હા બાકી જો ખરેખર ભૂત ના હોય તો હું અનાદિ મુક્ત જ બોલાય પણ આ ભૂત વળગ્યો છે એટલે બસ અમે ટક્કર અમે રનોડાના હં બસ હર્ષદભાઈ સોમ મોતીભેન મોતીભાઈ સોમચંદ સોમચંદ પીતામ્બર બોલો આ ભૂત વળ બોલે છે બીજું કશું નહીં મુક્તો એ ભૂત વળગ્યું સત્તાવન ભૂત બેઠા છે અંદર હતાવન ભૂત અને સત્તાવનનો ભૂત થી બનેલું આ શરીર છે આ દેહ છે અને એમાંથી ભગવાનને સંતાપ અને જ્ઞાને કરીને છૂટા પાડે છે જેમ પેલો લીમડાનો પેલો મરચાનો ધુમાડો કરે ને એટલે ભૂત ભાગે એમાં તમને અત્યારે અમે મરચાનો ધુમાડો કર્યો છે ભાઈ આંખ્યું બાળે એવો નથી પરંતુ આ મરચાનો ધુમાડો કર્યો છે અહીંયા તમને આ ભગવાન આગળ બે હાડ્યા છે શું કરવા આ ભૂત હત્તાવન ભૂતને ભગાડવા માટે મહેરબાની કરીને જજો બાપા સમજ્યા અને ગમે એવા ભૂત હોય પરંતુ ભગવાન સ્વામી ના વિચાર જ્ઞાન નો ઉપચાર કરીએ તો ભૂત ભાગી જાય કયા સત્તાવન ભૂત એનું વર્ણન કર્યું છે ત્રણ પંચ વિષય પંચભૂત પ્રાણ ઇન્દ્રિયો દાસ પંચભૂત પ્રાણ ઇન્દ્રિયો દસ દેવતા ચૌદ નિર્ધાર જીવતો મહારસ ચાખડ શ્રીજી ભોલે શિદન થાલા ચા ત્રણ દે ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ પંચભૂત પ્રાણ ઇન્દ્રિયો પંચ પ્રાણ દસ ઇન્દ્રિયો ચૌદ દેવતા બધા ટોટલ મારો તો હતાવન થાય આ બધા ભેગા આપણને પકડ્યા છે હવે આ

બોલો તો ખરા ચશ્મા પહેરવા હોય તો બોક્સમાંથી ચશ્મા બહાર કાઢવા પડે 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 કે પડે જ કોને કોને તમારે કે અમારે દે બધાને જો પહેરવા હોય તો કાઢવા પડે નહી આમાં તમે હોય હોય હલવાઈ મૂકી રાખો ને તોય કઈ જરૂર નહીં પણ જ્યારે પહેરવા હોય ત્યારે એને પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ બધાથી પહેલાં એને કાઢવા પડે પછી લુગડાથી આમ સાફ કરો જે કરો એ બધું પછી અને પછી અહીં જોડાય હા જો આ કામ થઈ ગયું એના જેવું છે ભાઈ આપણે જો મહારાજમાં જોડાવું હોય તો આ દેહ જીવને બહાર બહાર કાઢવો પડે અને કાઢે તો ભગવાન સાથે જોડાઈ શકે દેહ હોતો જીવ ભગવાન સાથે જોડાઈ શકતો નથી જેમ બોક્સ સાથે ચશ્મા પહેરી શકાતા નથી હવે આમ પહેરીએ આમ આમ પેલી ઇલાસ્ટિકની પટ્ટી લગાવીને આમ પહેરી દે શું થાય ઉપરથી દેખાતું બંધ થઈ જાય ભાઈ ના પહેરાય છાલ હોતી કેળું ના જમાય એમ આપણે બધા આ છાલ હો દૂધી ચડાવવા માંડી છે એટલે હરખું આવતું નથી આ બોક્સ હોતા ચશ્મા પહેરવા માંડ્યા છે મહારાજ ને મોટા પુરુષ એમના શરણે લઈને પેલું આ કરાવ્યા છે આ માયારૂપી આ કળ ચડાવ કળો કળો બતાવ્યા છે કે ભાઈ તું આટલું કરી નાખ પહેલો તું દેહ રૂપી હતાવનના દેહ માંથી જ્ઞાને કરીને હું દેહ ધારી દેહ નથી હું જીવ નથી હું જીડી બારોટ નથી હું સોની નથી હું પટેલ નથી હું બ્રાહ્મણ નથી હું પુરુષ નથી હું સ્ત્રી નથી હું સાધુ નથી હું હરિભક્ત નથી મહારાજે પ્રથમના ચુમ્માલીસમાં આ કઢાયું છે અમને અમને ધોકા લીધા છે પ્રથમના ચુમ્માલીસ માં મહારાજ કે જીવને વિપરીત ભાવના થઈ ગઈ છે કે ત્યાગી અને વર્ણ અને આશ્રમ નું માન લઈને ફરે છે મહારાજે એમ કે ઉડાડ્યું વર્ણ અને આશ્રમ નું માન લઈને ફરે છે અમે ત્યાગ આશ્રમ ને તમારો ગ્રસ્ત આશ્રમ અમે તમારા કરતા ઊંચા આ છોડવાનું છે ભાઈ આ બધા દેહના ભાવો છે આ હતાવનના ટોળાના કારણ છે આ બધા અને એમાંથી બહાર નીકળો પેલા કે બસ હું દેહધારી નથી હું પુરુષ નથી હું સ્ત્રી નથી પટેલ નથી બ્રાહ્મણ નથી ચક્કર નથી સોની નથી હું હું કોણ છું તો જુદો ચૈતન્ય છું અને મહારાજે મોટા એ વર્તમાન ધરાવી દીધા અને મને સ્વરૂપાંતર કરી નાખ્યું મારા આત્માને મને ચૈતન્ય એમણે મને અનાદિ મુક્ત કરી દીધો સમજ્યા અને આ જયારે સમજાશે આ કળ આ કળ આ કળ તમે કહેશો પણ સારું આવું તો કેવી રીત દેહ પડે પછી જુદો આત્મા થાય અંદર છૂટો પડે નહીં જ્ઞાને કરીને જ્ઞાન પ્રલય કરતા શીખો સ્વામિનારાયણ ભગવાને જ્ઞાન પ્રલય અમદાવાદ નું બીજું વતનામ્રત જ્ઞાન પ્રલય કીધું છે પ્રથમ અતના વ્રત જ્ઞાન પ્રલય શબ્દ વાપર્યો છે સમજ્યા અને આ જ્ઞાને કરીને પ્રલય કરો આ કળો આપી દીધી કળ ચડાવી દીધી હા અને બળ આપી દીધું હવે તું જેમ સ્વામીએ વાતોમાં લખ્યું ગુણાયતાન સ્વામી કે જીવ તો તો બળિયો છે સ્વામી એવું બોલ્યા છે જીવ તો બહુ બળિયો છે પરંતુ સાવજના દેહમાં આવે તો પડકારા કરે સાવજ એટલે એની એક ત્રાડ ને અને બોલો કેટલાય પશુ પક્ષીઓ બધા ભાગમ ભાગી કરી મૂકે પણ એ જ જીવ જો બકરાના દેહમાં બેઠો હોય તો શું બોલે ભાઈલા બે બે અને બધાયથી એ ભાગે અત્યારે આપણે આ દેહમાં બેઠા છીએ ને એટલે હજુ આપણને મનાઈ ગયું છે હું અરવિંદભાઈ નું દીપક પટેલ હું મુંબઈ નિવાસી આ બધું અંદર પહે ગયું છે એ બકરાના દેહમાં છીએ આપણે અને એટલે કામ નડે છે એટલે ક્રોધ નડે છે એટલે વાસના નડે છે એટલે માન નડે છે આ બધા આપણને રંજાડે છે એનું કારણ આ છે ભાઈ હ એટલે બધા હેરાન કરે બધા એટલે આપણને દુઃખી કરે છે ને હેરાન કરે છે પરંતુ મહારાજ કે છે એ ચૈતન્ય ને મૂકતો ઝૂંપડામાં જ્યાં સુધી રહેતા હોય કોઈ ઝૂંપડું હોય ગરીબ માણસ હોય ઝૂંપડામાં રહેતો હોય તો ઝૂંપડામાં ઉનાળામાં ગરમી લાગે કે ના લાગે એટલે ના બોલો તાપ તાપ લાગે કે ના લાગે શિયાળામાં ઠંડી લાગે કે ના લાગે એટલે આ ચોમામાં હુતા હુતા પાણી પીવાય કે ના પીવાય હુતા હુતા એટલે સમજી ગયા પેલા ઉપરથી ચૂતું હોય પાણી ચૂવે ચૂવે કે શું કેવું લ્યા હા અને ઉપરથી પાણી કાનામાંથી ટપક ટપક થતું હોય તો થાય કે ના થાય એટલે આ ઝુંપડામાં કીડી મકોડા હોય કે ના હોય ખિસકોલા હોય કે ના હોય ઉંદેડા હોય કે ના હોય બિલાડા હોય કે ના હોય વંદા હોય કે ના હોય બધું હોય ઝૂંપડામાં બધું હોય હવે ઝુંપડામાંથી બંગલો આલી શાન બંગલામાં રહેવા જાય તો ત્યાં કશું ના હોય ના ગરમી લાગે ના ઠંડી લાગે ના ચોમાસું નડે ના વાતાવરણ નડે ના ત્યાં કીડી મકોડા નડે ના ઉદેડા નડે ના ખિસકોલા નડે હાચું કેમ બધા બોલતા નથી બધા તમે તો બધા સભા મહારાજ કે સ્થિર થઈ ગઈ છે એમ બધા સ્થિર થઈ ગયા છો હું તો બધું રાજમેલમાં રહેવા જાય મોટા આલિશાન બંગલામાં તો કશું નડે એને શું કરવું પડે તો હવે બંગલોનો વેત ના હોય તો શું કરવાનું તમે કહો છો બંગલાનો વેત ના હોય તો ઝુંપડામાં રહેવું જ પડે ને પરંતુ મહારાજે આપણી ઉપર અઢળક કૃપા કરી અને આપણને લોટરી લગાડી દીધી ભાઈ લોટરી લાગી આ લોટરી લાગી છે આ કૃપાનો માર્ગ છે આ સાધનનો માર્ગ નથી આપણે બધા દેહધારીઓ હતા છીએ નહીં પરંતુ મહારાજે કૃપા કરીને આપણને મૂર્તિ રૂપી એમનો મેલ ગિફ્ટ આપી દીધો બોનસમાં આપી દીધો લોટરીમાં લગાડી દીધો હવે મુક્તો ખાલી બંગલો જોઈએ ઉંદેડા ખીસ ખાલવાનો ખીસ ત્રાસ નહીં મટે ગરમી ઠંડીનો ત્રાસ નહીં મટે શું કરવું પડશે ઝૂંપડામાંથી બહાર નીકળવું પડશે અને બંગલામાં રહેવા જવું પડશે સમજાય છે એમાંથી નીકળવું પડશે અને બંગલામાં રહેવા જવું પડશે બે હારે તો ઝૂંપડામાં રહેવાય ને કાં તો બંગલામાં રહેવાય બોલો શું શામાં રહેવું છે ભાઈ ઝૂંપડામાં કે બંગલામાં આ બાજુ બધા બોલતા નથી વડીલો ઝૂંપડામાં રહેવું છે કે બંગલામાં આ બાજુ બધા બોલ્યા નહીં ઝૂંપડામાં કે બંગલામાં હર્ષદ ભાઈ બોલતા નથી હો બે ભાઈ તમે ઝૂંપડામાં કે બંગલામાં કોઈને ઝૂંપડામાં રહેવું ગમે પણ તમને બધા ગમે છે બોલો શું કહો બંગલો મળી ગયો છો તો તમે ઝૂંપડામાં જ રહો છો ખાલી કરો ઝૂંપડું ખાલી કરો મરો હવે મરો અને આમાં પ્રવેશ કરો આ બંગલો ભળેવાને આપ્યો છે આ મૂર્તિ રૂપી બંગલો આપ્યો છે એમાં રહેતા શીખો એટલે આપણે મહેનત વગર મહેનતે આવ્યો છે કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં વાતની વાતમાં ભગવાને આપી દીધું અને કારણ સત્સંગમાં બંગલાના દાન થાય છે બંગલાના દાન થાય બોલો સરકાર તો ફ્લેટ કદાચ અત્યારે પેલા મુખ્યમંત્રી આવાસ ચાલુ થયા છે પણ એ દાનમાં નહીં આપતા હોય અમુક પૈસા તો મને લાગે ભરાવતા હશે બરાબર ને પેલા પાંચ સાત દસ લાખ રૂપિયા કઈક તો ભરાવે ચાલી લાખ નો ફ્લેટ હોય તો દસ લાખ માં પણ પચીસ ટકા તો ભરવા પડે અને આ તો રાજ મેલ સ્વામિનારાયણ ભગવાનના ના કારણ સત્સંગમાં આપણને લીધા અને કેટલી કરુણા કરી મૂકતો આપણી ઉપર કે બગ ભગવાનનું ઝૂંપડું જોયું જ નહીં ઝૂંપડા ને બસ પાડો નીકળો અને આઈ જાઓ આ જા આ જા આ જા આવે શ્રી કૃપાળુ ખા કૃપાળુ શબ્દ વાપર્યો એટલા માટે વાપર્યો આપણને બંગલાવાળા કરી દીધા ગાડી વાળા કરી દીધા નોકરી વાળા કરી દીધા ને ધંધા વાળા કરી દીધા આપણે એટલે કૃપાળુ સમજીએ છીએ હે અમારે કશું નતો લ્યો એ અમે અહીંયા બાપજી મળ્યા ને પછી અમારે ગાડી વાળા થયા ને બંગલા વાળા થયા ને આપણી નજર જ ભૌતિક સુખવાનું છે હે એટલે આપણને કેટલો મોટો મૂર્તિ રૂપી બંગલો આપ્યો એનું વર્ણન કરો ને અને એના આનંદમાં રો ને ભેલા અને એના આનંદમાં જે રહ્યા ને એ દિવ્ય સંતોએ કેવા કીર્તનો ગાયા છે સહજાનંદ આનંદ સિંધુ રે આજ મારે સહજાનંદ સિંધુ રે આજ મારે ભૂલ ક્યા રે અરે ભાંગી મારી

કંગલ ને પાણો રે ભાઈ મારો કાઢ્યો રે હરે દૂર કીધા દારી દર ને દોખ રે દૂર કીધા દારી દર ને દોખ રે સહજાનંદ સિંધુ રે આજ મા દરિદ્ર દરિદ્ર એટલે ગરીબી ભૂખ બધું કાઢી નાખ્યું કે ના કાઢી નાખ્યું કેટલાનું કાઢ્યું છાંગડી ઊંચી કરો જોઈએ હાચું બધા બોલતા હાચું કે હાવ હાચું હોય હમણાં અમારી પાસે લાઈન લાગશે જોજો

કહે હરે કરી પ્યાર પુરુષો તમને બોલો કરે ને તું જને કહે હરે કરી પ્યાર લે આ સુખમયા મરદિયા સુખમયા મરદિયા મોજાર જીવતો ખણ હાર શ્રીજી ભોલે શ્રી થાલા ચાર જીવતો મહારસ ચા ખણ હાર શ્રી ભોલે થાલા ચાર હવે ન રહીએ તો આપડી ખોટ છે ભાઈ બંગલામાં વાલીશાન બંગલો મળ્યો હોય તો હજુ ભાડાના મકાનમાં રહીએ ઝૂંપડામાં રહીએ તો આપણા જેવો મૂર્ખ બીજો કોણ વગર દાખળે ને વગર પ્રયાસે આપણને આવી લહેર કરી આપી છે મેર કરી આપી છે આપણને લહેર કરી દીધી છે લીલા લહેર કરી દીધી છે ભાઈઓ હવે આપણે બધાએ વિષયાનંદી મટીને બ્રહ્માનંદી જો થવું હોય મૂર્તિના સુખના આનંદી થવું હોય તો અમુક તો આપણી ઉપર કરેલી મહેરનો વિચાર કરીને બસ હું અત્તાવરના ટોળા રૂપી દેહમાં નથી રહેનારો જો જીવ કોઈ આધાર વગર રહી શકતો નથી કાં તો દેહનો આધાર જોઈએ અને કાં તો મૂર્તિનો આધાર જોઈએ આપણને દેહનો આધાર હટાવીને મૂર્તિનો આધાર આપી દીધો છે બસ મહારાજના બાપાના બાપજીના ચરણોમાં એક જ પ્રાર્થના દયાળુ બસ અમારી ઉપર કરેલી મહેર નો વિચાર અમને અનુસંધાન રહે નિરંતર રહે કે બસ હું કોણ છું કોનો છું શું કરવા આવ્યો છું બસ આ વિચાર અમને અખંડ રહે એવી અમારી ઉપર કૃપા કરો કૃપા કરો કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મોગલો આપણને કેવો અને કેવા આ સ્વામિનારાયણ ભગવાન કરોડો જન્મ ઉધામ પાસે લટકે કરોડોના દાન કરે તો અમારેક ન બ્રહ્માંડો ની જાતુ કરે ના અમારે આપણી અમીર પેઢી છે अपना महाराज अपना बापा अपना गोपाल बापा निर्गुण बापा ईश्वर बापा वनलाल बापा मणि बापा अपन अविचल आशीर्वाद आया तो नकी तमने मूर्ति में राजा है मुक्तो આપણને મળેલી પ્રાપ્તિનો થોડો વિચાર કરો કે આ મહારાજ શું કરી તો મળે તપ કરી તો મળે રૂપિયાથી દાન કરી તો મળે ઊંધે માથે લટકી તો મળે એના ઉપર આપણા ઉપર यानी कारण सत्संग हम लख लाख करोड़ आनंद जन्म धरो कार्य सत्संग सत्संग करो ना ना तो मोक्ष पड़े ના કારણ સત્સંગમાં એક જ મિનિટમાં કેટલું હોય ના પડી જાય મહારાજને બાપાના સદગુરુને પ્રાર્થના કરી કે ઠેર સુધી અમને ન ભાવજો કોઈનો અભાવ ના આવે કોઈનો અવગોળ ન આવે અને કોઈ દારો મહારાજના મોટાને ઉશાળા ન કરે અને ઠેઠ મહાપધારી હોજી આ લોકના પર લોકમાં માલમ માલા થાય એવી દયા કરજો દયાળુ જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજની સ્વમુખવાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ

આવી આવી અનેક વિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા પ્રાપ્તિસ્થાન એસએમબીએસના તમામ મંદિરોમાં વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ સ્વામિનારાયણ ધામ ઇન્ફો સિટી સામે ગુબા ગાંધીનગર હાઈવે ગાંધીનગર થ્રી એઈટ ટુ ઝીરો ઝીરો સેવન મોબાઈલ નાઇન નાઇન સેવન નાઇન એટ ફાઇવ ફાઇવ ઝીરો ડબલ નાઇન